નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામ ખાતે, જે અહીંયા ઐતિહાસિક એવું શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જેને મહાકાળી વડ તરીકે ખૂબ જ દિવ્ય અને તેજોમય રીતે ઓળખવામાં આવે છે. અહીંયા ભવ્યાથી ભવ્ય 30મા પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આવતીકાલે પણ નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ માતાજીના સેવક શ્રી જવાનસિંહજી તથા ભામાસાહેવા શ્રી રોહિતસિંહ ઠાકોર હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. કંથારપુરામાં આવેલું મહાકાળી વડ જે મંદિર છે તે 500 વર્ષ જૂનો વડ છે. આ વડની અંદર મહાકાળી મા બિરાજમાન છે. અહીંયા શું શું ધાર્મિક ઉત્સવો બીજા થાય છે? અહીંયા નવરાત્રિમાં મેળો ભરાય છે, ચૈત્રમાં પાટોત્સવ થાય છે, વૈશાખ મહિનામાં દિવાળીમાં પણ મેળો ભરાય. આજે અહીંયા શું કાર્યક્રમનું આયોજન છે એના નિમિત્તે રાખવામાં આવ્યું? 30મો પાટોત્સવ. કેટલા દિવસનો શું કાર્યક્રમ છે? પહેલા દિવસ માતાજીનો વરઘોડો અને શોભાયાત્રા, અને બીજા દિવસે માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા, નવચંડી યજ્ઞ. નમસ્કાર સાહેબ, આજે કંથારપુર ગામ ખાતે આવ્યા છે મહાકાળી માના સાનિધ્યમાં, શું જણાવવા માગશો? આજે માં મહાકાળી મારા કુળદેવી છે, અને અમારા કંથારપુરના માજી સરપંચ એવા જવાનસિંહ રહીજીભાઈ, અમારા શાહભાઈ, માતાજીનો આજે વરઘોડો કાઢ્યો. વરઘોડાની અંદર ખૂબ ભક્તો ઉમટી પડ્યા અને ભોજન સાથે માતાજીની અત્યારે આરતી કરી, અને ગામજનોએ આનંદ ઉત્સાહથી આ વરઘોડો પૂર્ણ કર્યો. જય મહાકાળી.